કોના દ્વારા શું અને એ નગરોમાંથી કેવા કેવા અવશેષો મળી આવે એ અંગેની વાત આજના વિડીયોમાં એટલે કે સિંધુ ખીણ સંસ્કૃતિના પરિચય અંગેના આજના વિડીયોમાં આપણે કરીશું મિત્રો તો મિત્રો સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો અંગેનો આ વિડીયો આપણે બે ભાગોમાં ડિવાઈડ કરેલો છે કારણ કે મિત્રો ઘણા બધા મિત્રો આપણા એવું કહે છે કે લાંબો વિડિયો હોય તો જોવાનો કંટાળો આવે છે તો હવે જોવાનો કંટાળો આવે તો એનું એક સોલ્યુશન આપણે કાઢ્યું છે કે ભાઈ આ બે આ વિડીયોને બે ભાગમાં ડિવાઈડ કરી દઈએ તો શું છે કે આ વિડીયો જેટલો નાનો બને એટલું સારું પડે અને નાનો બને તો શું છે કે થોડી થોડા ટાઈમમાં વિડીયો પૂરેપૂરો જોવાઈ જાય જેથી વિડીયો જે છે તે વચ્ચેથી અધૂરો ના છૂટે તો મિત્રો આપણે બે ભાગમાં આ વિડીયો ડિવાઈડ કરેલો છે કે જેમાં અડધા નગરો આપણે શરૂઆતના એક વિડીયોમાં જોઈશું અડધા નગરો પાટ ટુમાં જોઈશું અને હા મિત્રો આ વિડીયો જોતા પહેલા તમે અમારો અગાઉનો સિંધુ ખીણ સંસ્કૃતિ અંગેના પરિચયનો જે વિડીયો છે એ જરૂરથી નિહાળજો આ ઉપરાંત સિંધુ ખીણ સંસ્કૃતિના જે પરિચય આપવામાં આવેલો છે એ અંગેના વિડીયો પણ આપણે પ્રશ્નોના અપલોડ કરેલા છે મિત્રો તો મિત્રો આ અંગેના ટોપિકમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે તે પણ એ વિડીયોમાં દર્શાવવામાં આવેલું છે તો એ વિડીયો પણ જરૂરથી જોઈ લેજો અને એ વિડીયો જોવા માટે તમારે શું કરવાનું રહેશે તો કે અહીંયા એક ખૂ તમારી સ્ક્રીન પર ખૂણામાં એક આઈ બટન દેખાશે મિત્રો તો મિત્રો એ આઈ બટન ઉપર તમે ક્લિક કરશો એટલે તમને અમારે અગાઉથી અપલોડ થયેલા વિડીયો મળી જશે મિત્રો તો ચોક્કસથી એ વિડીયો પણ નિહાળો અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને ત્યારબાદ બાજુમાં આપવામાં આવેલા બે લાયકનને પ્રેસ કરી દો કે જેથી અમારા આવનારા આવા નવા નવા વિડીયો અને તેની પરીક્ષાલક્ષી માહિતી તમને સરળતાથી નોટિફિકેશનના રૂપમાં મળતી રહે હડપ્પા જે નગર છે તે પાકિસ્તાનમાં આવેલા પંજાબ પ્રાંતના મોન્ટેગોમરી યાદ રાખજો મિત્રો મોન્ટેગોમરી નામના જિલ્લામાંથી મળી આવેલું છે ક્યાંનો મોન્ટેગોમરી જિલ્લો તો કે પંજાબ પ્રાંતનો

અને મિત્રો હડપ્પા નામનું સ્થળ કેવી રીતે મળ્યું તે અંગે આપણે છેલ્લા વિડીયોમાં વાત કરી હતી કે રેલવેનું ખોદ રેલવેનું કામ કરવાનું હતું તે સમયે ખોદકામ કરતી વખતે હડપ્પા નગર મળી આવેલું હતું તો મિત્રો ખાસ જોઈ લેજો એ વિડીયો આઈ બટનમાં તમને દેખાશે વિડીયો આગળ વાત કરીએ તો હડપ્પા નગર હતું રાવી નદીના કિનારે આવેલું છે અહીંયા મિત્રો ખાસ નોટ કરી લીજો કે સિંધુ ખીણ સંસ્કૃતિના જે નગરો વિશે આપણે વાત કરીશું તેમાં ખાસ એક તત્વ છે તે છે નદીનું મિત્રો ખાસ આઈએમપી બાબત છે નદીનું કારણ કે સિંધુખીણ સંસ્કૃતિની જે નગરો હતા અને સિંધુ ખીણ સંસ્કૃતિ એ નદી કિનારાના વિસ્તારોમાં વિકાસ પામી હતી તો આ જ કારણસર ખાસ ધ્યાન રાખવાનું કે દરેક નગર જે છે મોટા ભાગના નગરો સિંધુખીણ સંસ્કૃતિના એ નદી કિનારે વસેલા છે આથી કયું નગર કઈ નદીના કિનારે વસેલું છે તે ખાસ યાદ રાખવું કારણ કે ઘણી વખત ક્વેશ્ચન એવા પૂછી કાઢે છે કે ભાઈ હડપ્પા નગર કઈ નદીના કિનારે વસેલું છે તો મિત્રો આવા સમયે કન્ફ્યુઝ ના થવાય એટલા માટે ખાસ ધ્યાન રાખી અને નદીના કયા કયું નગર કઈ નદીના કિનારે આવેલું છે ખાસ ધ્યાન રાખજો આગળ વાત કરીએ હડપ્પા નગરની શોધ ઈસવીસન ઓગણીસો એકવીસમાં થઈ હતી અને આ શોધ કોણે કરી હતી તો કે દયારામ સહાની દયારામ સાહાનીએ હડપ્પા નગરની શોધ કરી હતી કોના નેતૃત્વમાં તો કે સર જ્હોન માર્શલ અને કર્નલ મેકે નામના અંગ્રેજ અધિકારીઓના નેતૃત્વમાં દયારામ સહાનીએ હડપ્પા નગરની શોધ કરી હતી ત્યારબાદ જોઈએ આપણે હડપ્પા નગરમાં પ્રાપ્ત થયેલા અવશેષો તો મિત્રો હડપ્પામાંથી સિક્કાઓ પિત્તળની ગાડી સ્ત્રીના ગર્ભમાંથી નીકળતો છોડ તો મિત્રો સ્ત્રીના ગર્ભમાંથી નીકળતો છોડ એ એવું દર્શાવે છે કે તે સમયે ધરતી માતાની પૂજા તરીકે ધરતી માતાની સોરી મિત્રો ધરતી માતાની પૂજા થતી હોવી જોઈએ કારણ કે સ્ત્રીના ગર્ભમાંથી છોડ નીકળે એ ધરતી માતા નું દર્શન કરાવે છે તો આ ઇતિહાસકારો અંદાજો લગાવે છે મિત્રો કે એ સમયે ધરતી માતાની પૂજા થતી હશે આ ઉપરાંત આગળ વાત કરીએ તો અન્ય પ્રાપ્ત થયેલા અવશેષોમાં કાસાનું દર્પણ હમ્યા સાંજવાની સળીઓ સોળ ભઠ્ઠીઓ કબ્રસ્તાન તાંબુ ગાળવાના પાત્ર ને જવના નમૂના તો મિત્રો આ ભઠ્ઠીઓ જે મળેલી છે તેનાથી એક વસ્તુનો જે આપણને ખ્યાલ આવે છે કે તે સમયે અલગ અલગ ધાતુઓ અંગે આ હડપ્પા સંસ્કૃતિના લોકોને નોલેજ હતું મિત્રો આ ઉપરાંત વાત કરીએ તો હડપ્પા નગરમાંથી અન્ય એક અવશેષ મળી આવેલા છે તે સાના અવશેષ છે તો કે અનાજના કોઠારોના મિત્રો અહીંયા ઇમેજમાં આપણે જોઈએ તો અનાજના કોઠારો દેખાય છે તો મિત્રો આ એક વિશિષ્ટ પ્રકારના અનારના કોઠારો જે મળી આવેલા છે અને તેમાંથી જવના નમૂના પણ પ્રાપ્ત થયેલા છે તો આ જવના નમૂના પ્રાપ્ત થયા તેના કારણે જ આપણને ખબર પડી કે આ જે અવશેષો છે તે અનારના કોઠારો છે તો મિત્રો રાવી નદીના કિનારે બાર જેટલા કોઠારો મળી આવેલા છે અને તેને મહાન કોઠારોની ઉપમા આપવામાં આવેલી છે ઇતિહાસકારો એવું માને છે મિત્રો આ કોઠારો વિશે કે હડપ્પા સભ્યતાનું આ જે હડપ્પા નગર છે એ સિંધુ ખીણ સંસ્કૃતિનું મુખ્ય નગર હતું અને આ જ કારણસર શાસનકર્તાઓ પણ અહીં રહેતા હોવા જોઈએ અને જે શાસનકર્તાઓ હતા તે અનાજના સ્વરૂપમાં કર વસૂલતા હોવા જોઈએ અને એ આ જે કોઠારો છે તેમાં રાખવામાં આવતો હોવું જોઈએ તેવું ઇતિહાસકારો અંદાજો લગાવે છે મિત્રો નેક્સ્ટ વાત કરીએ મોહેન્જ દળો નગર વિશે તો મિત્રો મોહેન્જ્ર દળો નગર એ સિંધ પ્રાંતના લારખાના જિલ્લામાંથી મળી આવેલું છે અહીંયા મિત્રો મોહેન્દ્રો દળો જે નામ આપવામાં આવેલું છે તેના અર્થની વાત કરીએ તો તેનો અર્થ થાય છે મરેલાનો ટેકરો નગર એ સિંધુ નદીના કિનારે આવેલું છે જેની શોધ ઈસવીસન બાવીસમાં રખાલ બેનરજી નામના ઉત્ખનનકર્તાએ કરી હતી મિત્રો આગળ વાત કરીએ મોહેન્દ્રો દળોમાંથી કયા અવશેષો મળી આવેલા છે તે વિશે તો મિત્રો મોહેન્દ્રો દળોમાંથી વિશાળ સ્નાનાગાર જે વિશે આપણે આગળ ડિટેલમાં વાત કરીએ આ ઉપરાંત નૌકાના ચિત્રવાળી મુદ્રા બૌદ્ધ સ્તૂપ લિંગ પૂજાના પુરાવા સીડીદાર શૌચાલય મિશ્રિત પશુની મૂર્તિ પૂર્વહિતનો દળ જેની વિશે પણ આપણે આગળ અહીંયા વાત કરીશું આ ઉપરાંત નર્તકીની કાસાની મૂર્તિ પણ મળી આવેલી છે તેમજ ઘણા બધા સિક્કાઓ પણ મળી આવેલા છે તો મિત્રો હવે અહીંયા મોહનગર નગરમાંથી મળી આવેલા સ્નાનાગાર વિશે અહીંયા વાત કરીએ તો ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ ધ ગ્રેટ બાથ કે જે મોહેન્જ્રોદડો નગરમાંથી મળી આવેલું છે તો મિત્રો મોહેન્જ્રોદડો નગરનું આ સ્નાનાગાર એ આધુનિક સ્નાનાગર કે જે સ્વિમિંગ પુલ હોય છે તેને મળતું આવે છે મિત્રો આ જે સ્નાનાગાર છે એની ચારે બાજુ રૂમો બનાવવામાં આવેલા છે રૂમો એટલે કે ઓરડા બનાવવામાં આવેલા છે અને મિત્રો તેના ઉત્તર અને દક્ષિણ ભાગે સીડીઓ બનાવવામાં આવેલી છે અને આ જે સ્નાનાગાર છે એની નીચે સ્નાનાઘરનું જે તળિયું છે આ જે ભાગ છે આ તળિયાના ભાગ ઉપર સાનું પ્લાસ્ટર કરવામાં આવેલું છે તો કે બીટ્યુમિનસ કોલસાનું પ્લાસ્ટર કરવામાં આવેલું છે તો મિત્રો હાલના સમયમાં તો ટાઇલ્સો અને એવું બધું આવી ગયેલું છે વ્હાઈટ સિમેન્ટ લગાવે છે ટાઇલ્સો લગાવે છે તળિયે કે જેથી પાણી લીકેજ ના થાય પણ તે સમયે આવી કોઈ શોધ હતી નહીં તો આ લોકોએ બીટ્યુમિનસ કોલસાને પ્લાસ્ટર તરીકે વાપર્યો અને મિત્રો આ પ્લાસ્ટર એટલા માટે કરવામાં આવેલું હતું કે જેથી આ જે સ્નાનાગાર છે તેમાં ભરેલું પાણી જમીનમાં શોસાઈ ના જાય તો મિત્રો તે સમયે પણ એ લોકો ટેકનોલોજીનો યુઝ કરતા હતા તેમ કહી શકાય આ ઉપરાંત વાત કરીએ તો આ આ જે સ્નાનાગાર છે તેની તેની નજીક જ શુદ્ધ પાણી ભરવા માટે એક કૂવો બનાવવામાં આવેલો હતો આ ઉપરાંત આ જે સ્નાનાગાર છે તેમાંથી ગંદુ પાણી કે જે યુઝ થઈ ગયેલું પાણી હોય તેને બહાર કાઢવા માટે ડ્રેનેજ વાલ પણ આપવામાં આવેલો હતો ડ્રેનેજની પણ વ્યવસ્થા હતી આ ઉપરાંત વાત કરીએ તો સ્નાનાગારના પશ્ચિમ ભાગમાં અનાજના કોઠારો પણ મળી આવેલા છે આ ઉપરાંત ઈટોના ચબૂતરા પણ આ સ્નાનાગારની નજીક મળી આવેલા છે આ ઉપરાંત વાત કરીએ તો મિત્રો સ્નાનાગરની એક અન્ય વિશેષતાની વાત કરીએ કે આ જે સ્નાગાર છે તેની નજીકથી સ્ટીએટાઇટ એટલે કે શેલખડી નામ નામના પથ્થરમાંથી બનાવવામાં આવેલું એક માનવનું પૂતળું પણ મળી આવેલું છે જે આપણે અહીંયા જોઈ છીએ તો મિત્રો આ માનવના ભાગ ઉપર ઉપર કમરથી ઉપરનો જોવા મળે છે કમરથી નીચેનો ભાગ દેખાતો નથી એટલે કે બનાવેલો જ નથી કમરનો ભાગ કમરથી નીચેનો ભાગ કમરથી ઉપરનું પૂતળું જોવા મળે છે અને મિત્રો આ મનુષ્યનું આ મનુષ્યનું જે પૂતળું છે એમાં મૂર્તિને મૂછો નથી પરંતુ માત્રને માત્ર દાઢી છે હવે મિત્રો એ મૂર્તિની શારીરિક લાક્ષણિકતાની વાત કરીએ તો આ મૂર્તિમાં જે વ્યક્તિ છે તે ટપટુ નાક ધરાવે છે તેણે સુતરાઉ કાપડનું ડિઝાઇન કરેલું વસ્ત્ર ધારણ કરેલું છે અને ઇતિહાસકારો આ વ્યક્તિનું જે પુતળું છે તે પુરોહિતનું પૂતળું માને છે અને મિત્રો આ પુતળા પરથી તે સમયના લોકો દેવ દેખાવે કેવા હશે તેની જાણકારી મેળવી શકાય છે મિત્રો અહીંયા જે ગ્રેટ બાથ જે આપણે વાત કરી તે વિશે તેના ઉપયોગ વિશે આપણે વાત કરવાની રહી ગઈ કે ઇતિહાસકારો એવું માને છે કે આ જે સ્નાનાગાર છે તેનો ઉપયોગ શાની માટે થતો હોય તો કે કોઈ ધાર્મિક ક્રિયા ધાર્મિક વિધિ કરવાની હોય તે પહેલા સ્નાન કરવા માટે આ જે સ્નાનાગાર છે તેનો ઉપયોગ થતો હશે એવું ઇતિહાસકારો માને છે ઘણી વખત એક્ઝામમાં પૂછાઈ શકે કે ભાઈ નીચેનામાંથી કયા કારણસર મોહેન્દ્રના ઘરનો ઉપયોગ કરવામાં આવતો હતો ઓપ્શન આપેલા હોય તો તેમાંથી સાચો જવાબ આવશે કે ધાર્મિક ક્રિયાના પૂર્વે સ્નાન કરવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો જો કે મિત્રો આ આન્સર કન્ફર્મ નથી માટે લગભગ તો ના પૂછાય પણ ઘણી વખત પૂછાઈ જાય તો આન્સર આવડવો જોઈએ નેક્સ્ટ વાત કરીએ લોથલ વિશે તો મિત્રો લોથલ જે નગર મળી આવેલું છે તે ગુજરાતના અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાંથી મળી આવેલું છે હવે મિત્રો અહીંયા લોથલ નામના શબ્દનો અર્થ જોઈએ તો તેનો અર્થ થાય છે લાશનો ઢગલો લોથલ નગર ભૂગાઓ અને સાબરમતી નદીની વચ્ચેથી મળી આવેલું છે જેની શોધ ઈસવીસો ઓગણીસો ચોપન થી ઓગણીસો બાસઠ ની વચ્ચે કરવામાં આવેલી છે લોથલ નગરની શોધ એસ આર રાવ નામના ઉત્ખનન કરતાએ કરેલી છે અને લોથલ નગરની વિશેષતાની વાત કરીએ તો અહીંયા વિશ્વનું સૌથી પ્રાચીન ડોકયાર્ડ એ લોથલમાં આવેલું છે આગળ મિત્રો લોથલમાંથી પ્રાપ્ત થયેલા અવસર વાત કરીએ તો મિત્રો જેમ મોહેન્દ્ર નગર માંથી સ્ના ગૃહ મળી આવેલું તેવી અહીંયા લોથલમાંથી પણ સ્નાના ગૃહ મળી આવેલું છે આ ઉપરાંત મિત્રો અહીંયા લોથલમાંથી જોડિયા કબર પણ મળી આવેલી છે જોડિયા કબર એટલે એટલે એવી કબર કે મિત્રો કે જેમાં એક જ કબરની અંદર બે વ્યક્તિઓને દફનાવવામાં આવ્યા હોય તેને જોડિયા કબર કહેવામાં આવે છે મિત્રો ઘણી બધી કબરો જે મળી આવેલી છે લોથલ નગરમાંથી તેનું ખોદકામ કરતા તેની અંદરથી બે મળી આવેલા છે છે અને આ આ જ કારણસર જોડિયા કબર હોવાનો અંદાજો લગાવેલો ઉપરાંત અન્ય જે પ્રાપ્ત થયેલા અવશેષોની વાત કરીએ તો લોથલમાંથી જહાજવાળો નાળાઓમાં સુકાયેલા ખાડા સેલખડીના સિક્કાઓ સેલખડીના સિક્કાઓ મિત્રો તે સમયે વેપારનું આંતરરાષ્ટ્રીય વેપારનું જે લોથલ કેન્દ્ર હતું તેની માહિતી આપે છે આગળ વાત કરીએ તો આખો હાથીદાંત ઘોડાની માટીની મૂર્તિઓ અહીંયા ખાસ યાદ રાખવાનું કે મિત્રો અહીંયાથી ઘોડાની માટીની મૂર્તિઓ મળેલી છે ઘોડાના જીવતા ઘોડાના કોઈ અવશેષ મળ્યા નથી ઓકે મિત્રો ઘોડાની માટીની મૂર્તિઓ મળે છે ખાસ ધ્યાન રાખવાનું આગળ વાત કરીએ તો મણકા બનાવવાનું કારખાનું ઘઉ દળવાની ટક્કીના બે પૈડા પણ લોથલમાંથી મળી આવેલા છે તો મિત્રો અહીંયા ઈમેજમાં આપણે લોથલનું જે ડોકયાર્ડ છે તે જોઈ શકીએ છીએ તો મિત્રો લોથલનું જે ડોકયાર્ડ છે તેની વાત કરીએ તો આ જે નદી છે જે દરિયામાં જઈને મળે છે તો મિત્રો એ નદીમાંથી અહીંયા રસ્તો આપવામાં આવેલો છે અને ત્યાંથી શું થતું તો કે વહાણોને અહીંયા લાવવામાં આવતા હતા આ ડોકયાર્ડમાં અને ડોકયાર્ડમાં લાવીને અહીંયા પાર્કિંગ કરવામાં આવતા હતા જો અહીંયા વહાણો તમને દેખાય છે ઇમેજમાં પાર્ક કરેલા ત્યારબાદ શું થાય છે કે આ વહાણો જે પાર્કિંગ થાય છે તેમાંથી સામાન ઉતારવામાં આવે અને આ જે અનાજના કોઠારો દેખાય છે તેમાં સામાનને સંગ્રહ કરવામાં આવતો હતો તો મિત્રો આ જે લોથલ બંદર છે તે સૌથી જૂનું બંદર માનવામાં આવે છે વિશ્વનું અને આ બંદરેથી આ બંદરેથી આંતરરાષ્ટ્રીય વેપાર કરવામાં આવતો હતો તેવું જાણવા મળે છે નેક્સ્ટ વાત કરીએ ધોળાવીરા નગર વિશે તો મિત્રો ધોળાવીરા એ કચ્છના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલું છે અને ધોળાવીરા નગર એ માનસર અને મનહર અથવા તો લુણી નદીના કિનારે આવેલું છે જેની શોધ ડોક્ટર જગતપતિ જોશી દ્વારા ઈસવીસન સોરી મિત્રો ડોક્ટર જગતપતિ જોશી દ્વારા પ્રાથમિક માહિતી આપવામાં આવેલી છે પણ એની શોધ કોના કોના દ્વારા થઈ છે ઉત્ખનન કોના દ્વારા થયું છે તો કે રવિન્દ્રસિંહ બિસ્ટ દ્વારા અહીંયા ખાસ ધ્યાન રાખજો કે જગતપતિ જોશી દ્વારા પ્રાથમિક માહિતી મળી જે ઈસવીસન ઓગણીસો સડસઠથી અડસઠની વચ્ચેના સમયગાળામાં મળી અને તેનું ઉત્ખનન કોણે કર્યું તો કે રવિન્દ્રસિંહ બિસ્ટ દ્વારા ઉત્ખનન થયું ઈસવીસન ઓગણીસો નેવુંમાં એટલે કે જગતપતિ જોશીએ જાણકારી આપી અને રવિન્દ્રસિંહ બિસ્ટે ઉત્ખનન કર્યું આમ બે તબક્કામાં ધોળાવીરા નગર શોધાયું નેક્સ્ટ વાત કરીએ ધોળાવીરામાંથી પ્રાપ્ત થયેલા અવશેષો તો મિત્રો ધોળાવીરામાંથી સ્ટેડિયમ મળી આવેલું છે તો મિત્રો આ એક વિશાળ સ્ટેડિયમ મળી આવેલું છે ધોળાવીરા નગરમાંથી આ ઉપરાંત વાત કરીએ કે ધોળાવીરા નગરમાંથી કયું કયું અન્ય અન્ય અવશેષો મળી આવેલા છે તો કે દસ અક્ષરોનું એક સાઇન બોર્ડ મળી આવેલું છે ધોળાવીરા નગરમાંથી પણ મિત્રો એ સાઇનબોર્ડની બોર્ડની જે લિપિ છે સાઇનબોર્ડમાં બોર્ડમાં શું લખવામાં આવેલું છે તે હજુ સુધી કંઈ ઉકેલી શકાયું નથી હજુ સુધી કંઈ નક્કી કરી શકાયું નથી કે એમાં શું લખેલું છે આ ઉપરાંત વાત કરીએ તો ગોળાકાર બે મોટા પથ્થરો ધોળાવીરામાંથી મળી આવેલા છે આ ઉપરાંત કાચી ઈંટોનું બાંધકામ બે થી પાંચ વડાવાળા મકાનો અને મોતી બનાવવાનું મોટું કારખાનું પણ ધોળાવીરા નગરમાંથી મળી આવેલું છે તો મિત્રો અહીંયા જે ઇમેજમાં દેખાય છે તે ઇમેજમાં આ જે છે સાઇન બોર્ડ છે જે મળી આવેલું છે ધોળાવીરા દસ અક્ષરો કે જે જે જેવા અક્ષરો અક્ષરો છે છે અહીંયા માર્કિંગ દેખાય તે સાઇન બોર્ડમાં દર્શાવવામાં આવેલા છે પણ હજી સુધી એ સાઇન બોર્ડનો મિનિંગ શું થાય છે શું લખવામાં આવેલું છે તે હજુ સુધી નક્કી કરી શકાયું નથી તો મિત્રો નેક્સ્ટ વાત કરીએ કાલીબંગાન નગર વિશે તો મિત્રો કાલીબંગાન વિશે વાત કરીએ તો કાલીબંગાન રાજસ્થાન ના ગંગાનગર જિલ્લામાંથી મળી આવેલું છે અને ગગર અને હાકરા અથવા તો લુપ્ત સરસ્વતી નદીના કિનારેથી કાલીબંગાન તેમજ અમલાનંદ ઘોષ દ્વારા કરવામાં આવી હતી કાલીબંગાન મળેલા આવશે ની વાત કરીએ તો મિત્રો કાલીબંગાન ખેડાણ કરેલા ખેતરના પુરાવા મળી આવેલા છે આઈએમપી છે મિત્રો ખાસ ધ્યાન રાખજો ખેડાણ કરેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવેલા છે એ ખાસ પૂછાય છે ઘણી વખત ક્વેશ્ચનમાં ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે એ કાલીબંગનમાંથી ખેડાણ કરેલા ખેતરના પુરાવા મળી આવેલા છે યાદ રહેવું જોઈએ મિત્રો આ ઉપરાંત વાત કરીએ તો સાથે ડટાયેલા યુગલની કબર તો મિત્રો આ કબર એક જોડિયા કબર જેવી કબરો છે જે લોથલમાંથી મળી આવી હતી આ ઉપરાંત તાંબુ ગાળવાની પદ્ધતિ કાચી ઈંટોથી બનેલા અગ્નિકુંડ નકશીદાર ઈંટોનો પ્રયોગ કાચ અને માટીના કાળા રંગની બંગડી ઊંટની અસ્થિઓ અને રમકડાની નૌકા તેમજ કૂવા પણ કાલીબંગાનમાંથી મળી આવેલા છે ઊંટની અસ્થિઓ પણ ખાસ આઈ એમપી છે યાદ રાખજો મિત્રો તો અહીંયા ઈમેજમાં આપણે જોઈ શકીએ છીએ કે આ ખેડાણ કરેલું ખેતર છે કે જે કાલીબંગાનમાંથી મળી આવેલું છે જે આપણને એમાં એવી માહિતી આપે છે કે ભાઈ સિંધુ ખીન સંસ્કૃતિના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હતો ને તે લોકો ખેતી જાણતા હતા અને ખેડાણ કરવાનું પણ જાણતા હતા ત્યારબાદ આગળ વાત કરીએ તો આ જે ઇમેજમાં દેખાય છે તે આ છે જોડિયા કબર જોઈ શકાય છે કે એક સાથે બે બે માણસોની અસ્થિઓ દેખાય છે તો મિત્રો સિંધુ ખીણ સંસ્કૃતિના આજના વિડીયોમાં આપણે સિંધુ ખીણ સંસ્કૃતિના નગરો વિશે માહિતી મેળવી કે જેમાં આજના વિડીયોમાં આપણે સિંધુ ખીણ સંસ્કૃતિના નગરો ક્યાં આવેલા છે ક્યાંથી મળ્યા ક્યારે મળ્યા કોણે કોના દ્વારા મળ્યા આ ઉપરાંત આ નગરોમાંથી કયા કયા અવશેષો મળ્યા છે તેની પણ આપણે આજના વિડીયોમાં માહિતી મેળવી તો મિત્રો આ વિડીયોની માહિતી તમને પસંદ આવી હોય તો આ વિડીયોને અમારા વિડીયોને લાઇક જરૂરથી કરો અને ત્યારબાદ આ વિડીયોની લિંક તમારા મિત્રો વચ્ચે જરૂરથી શેર કરો કે જેથી અમારા વિડીયોની જે માહિતી છે એ ઘણા બધા વ્યક્તિઓ સુધી પહોંચી પહોંચી જાય અને સરળતાથી ફેલાઈ શકે તો મિત્રો આજે અમારી ચેનલ ખૂબ નાની છે ધીમે ધીમે તમારો સપોર્ટ રહેશે તો ખૂબ જ ઝડપથી અમારી ચેનલ ગ્રો કરશે અને ખૂબ જ ઝડપથી અમારી ચેનલ દ્વારા માહિતી ફેલાવવામાં આવશે પરીક્ષાલક્ષી તો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલ હજી પણ જી કેને સબસ્ક્રાઈબ કરી લો ત્યારબાદ બાજુમાં આપવામાં આવેલા બે લાઈકોનને પ્રેસ કરી દો કે જેથી અમારા આવા જ માહિતી માહિતીસભર અને પરીક્ષાલક્ષી માહિતી ધરાવતા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે આ વિડીયોમાં આ વિડીયોના જે ક્વેશ્ચન છે તેની વિશે માહિતી મેળવીશું કે કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે અને પ્રશ્નો અંગેનો વિડીયો પણ આપણે ચેનલ પર અપલોડ કરવામાં આવશે તો નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં મિત્રો તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં આ ટોપિકના પ્રશ્નો સાથે જય હિન્દ મિત્રો